હેલો મિત્રો, મારું નામ છે અમૃતગીરી ગોસ્વામી. તો મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એક્સેલની અંદર આપણે બે શીટને લિંક કેવી રીતે કરશું. આજે આપણે શીખશું બે શીટ, બે સ્પ્રેડશીટ જે આપણને આપેલી છે. માની લો કે શીટ વન, અને અહીં મેં એક લિંક શીટ નામની એક શીટ બનાવેલી છે, અથવા અહીં આપણે એક રેન્ક નામની એક માર્કશીટ આપણે બનાવેલી છે. બરાબર છે, અહીં નામ છે, અહીંયા આપણે રોલ નંબર લીધેલા છે. બરાબર છે, તો આ રોલ નંબરને સેમ એઝ આ શીટની અંદર લાવવા હોય તો કેવી રીતે લાવી શકાય? તો પહેલો સવાલ એવો છે કે કોપીને પેસ્ટ કરો. અહીં સિલેક્ટ કરો, અહીં તમે કોપી કરો, અને અહીંયા આવીને તમે એને પેસ્ટ આપો. તો આ રીતે તમે એક રીતે લાવી શકશો. બરાબર છે, તો કે ભાઈ આ તો ઇઝી છે, પણ આમ નહીં. આપણે એવી રીતે લાવવાનું છે કે આ શીટની અંદર ડેટા અહીં ચેન્જ થાય તો એ ડેટા અહીં લિંક કરેલી જે શીટ છે તેમાં પણ ચેન્જીસ થઈ જવો જોઈએ. એવી રીતના તમારે લિંક કરવાની છે બંને શીટને અને એના ડેટાને. બરાબર છે, તો સિમ્પ્લિફાય તમને મેં અહીં પહેલાંના દરેક વિડીયોમાં કીધું છે કે આ એક્સેલની અંદર ઇમ્પોર્ટન્ટ એક ઓપરેટર છે જે ઇક્વલ ટુ. આ તમને ખ્યાલ હોય તો તમને ઝડપથી સમજાઈ જશે. અહીં સિમ્પલ હું ઇક્વલ ટુ કરીશ, ત્યારબાદ અહીં રેન્ક શીટમાં આવીશ, અહીં ક્લિક કરીશ અને એન્ટર આપીશ. તો મિત્રો, આ છે એ અત્યારે આ રેન્ક શીટના એ સાથે લિંક થઈ ગયો છે. તમે અહીં કોઈ પણ વસ્તુ વેલ્યુ નાખશો તો ઓટોમેટિકલી અહીં પણ ચેન્જ થઈ જશે. તો ફરીવાર આને પણ ઇક્વલ ટુ આપી દઉં, રેન્ક શીટમાં જઈશ, બીજી એની જ સેલ ઉપર ક્લિક કરીશ અને એન્ટર આપીશ, તે પણ એવી રીતે લિંક થઈ ગયો છે. લિંક થયો કેમ ખ્યાલ આવે કે એની પર લઈ જશો કર્સર, એટલે અહીં રેન્ક ઇક્વલ ટુ B3, ઇક્વલ ટુ રેન્ક B3, એટલે કે રેન્ક નામની શીટમાં B3 નામના સેલનું એડ્રેસ પ્રમાણે સેટ થયો છે. બરાબર, તો હવે આને તો હું ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકું છું, લાઇનમાં ચેન્જીસ થશે. હવે જોજો, આપણે અહીં એ છે ને ચેન્જીસ કરીએ, રેન્ક શીટમાં જઈને આપણે એની જગ્યાએ લખીએ AB. બરાબર છે, તો આપણે અહીં શીટમાં જોઈશું તો ઓટોમેટિકલી AB થઈ ગયું હશે. થઈ ગયું, ત્યારબાદ એવી જ રીતે અહીં હું લખું છું BC, ઓલરેડી અહીં પણ થઈ ગયું હશે BC લિંક, તમે જોઈ શકો છો. તો આ છે શીટમાં ડેટાને લિંક કરવો હોય, અલગ અલગ શીટનો ડેટા અલગ અલગ શીટમાં લઈ જવો હોય અને વારંવાર તમારે ચેન્જીસ ન કરવો પડે એવું તમારો ફોર્મેટ બનાવવું હોય, ત્યારે તમે ઇક્વલ ટુથી લિંક આપીને દરેક શીટને તમે લિંક કરી શકો છો, અને એના ડેટા તમે બીજી મેઇન શીટમાંથી અન્ય શીટમાં તમે ફેચ પણ કરી શકો છો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ હતું. નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફોર્મ્યુલા સાથે નવા કન્સેપ્ટ સાથે મળશું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ, બાય બાય.